राजकोट शहेरना गीच विस्तार रामापीर चोकड़ी नजीकना धर्मनगरमां बे महीनाथी दारू बनाववानी फेक्टरी धमधमती हती अने स्थानिक पोलीस ऊंघती रही हती। त्यारे क्राइम ब्रांचनी टीमे दरोडो पाड़ी मकानमां चालती फेक्टरीनो भांडाफोड़ करी 88 बोटल दारू, 2 लीटर रताशवाळू प्रवाही, 84 खाली बोटलो अने दारूनी बोटलना 140 स्टीकर सहितनो मुद्दामाल जप्त करी बे शख्सने झड़पी लीधा हता। जो के मुख्य सूत्रधार हजु पण पोलीस पकड़थी दूर छे। क्राइम ब्रांचनी टीमने माहिती मळेल हती के हासिम परमार नामनो एक ईसम छे जे राजकोटनो रहेवासी छे, ते दमण सेलवा साथे बसनी अंदर अलग अलग रीते छुपावीने दारूनी बॉटलो अहींया मोकले छे अने त्यारबाद ડુપ્લિકેટ દારૂની બોટલો તથા સ્ટીકર સુરતની એક પાર્ટી પાસેથી ખરીદ કરીને અહીંયા યુનિવર્સિટી વિસ્તારની અંદર એક મકાનની અંદર દારૂનું મિક્સિંગ કરી અને જે હલકી બ્રાન્ડની હલકી ગુણવત્તાની જે દારૂ હોય તેને મિક્સ કરીને ભારે બ્રાન્ડ તરીકે દેખાડીને લોકોની છેતરપિંડી કરી એનું વેચાણ કરતો હતો। તેના આધારે પીએસઆઈ સાકરિયા અને તેની ટીમ દ્વારા જે મકાન હતું તેની પર રેડ કરવામાં આવેલી હતી અને ત્યાંથી અશોક પાટડિયા અને તોફિક બુખારી નામના બે ઇસમની ધરપકડ કરવામાં આવી હતી। કિશન પાટડિયા અને તોફિક બુખારી અને તે બંને ઇસમો જે હતા તે લોકો ત્યાંથી રંગ્યા ઝડપાઈ ગયા હતા। આશરે 1,85,000 મુદ્દામાલ ત્યાંથી જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદર રોયલ સ્ટેગની, બ્લેન્ડર સ્પ્રાઇટની, વિસ્કીની બોટલો આ લોકોને ત્યાંથી અહીંયા સુધી બોટલો સ્મગલ કરવાની એમઓ એવી હતી કે પેલું જે વોલ્ટેજ માટેનો જે બોક્સિસને એવું બધું જે હોય છે ઇલેક્ટ્રિક બોક્સિસ તે બોક્સિસની અંદર તે લોકો બોટલો મૂકી દેતા હતા અને ત્યારબાદ જે બસીસ આવતી હોય તેની અંદર તેને માલસામાન તરીકે મોકલતા હતા અને બહારથી જોવામાં આવે તો તે ઇલેક્ટ્રિક બોક્સિસ આપણને લાગે, પરંતુ ત્યારબાદ તેને સ્ક્રૂડ્રાઈવરથી ઓપન કરી તેની અંદરથી બોટલો કાઢી આ રીતે મિક્સિંગ કરી ભેળસેળ કરી અને તેનું વેચાણ કરતા હતા। અત્યાર સુધીની પૂછપરછમાં એવું આવ્યું છે કે છેલ્લા 2 માસથી આ ધંધો કરી રહ્યા હતા અને જે આપણો જે મુખ્ય આરોપી છે હસીમ પરમાર તેના વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે। કિશન પાટડિયા ઉપર પણ અનેક ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યા છે। દારૂનો જથ્થો જે છે એ સેલવાસ દમણથી આ લોકો લાવતા હતા અને ત્યારબાદ અહીંયા પોતાના જે ગ્રાહકો જે હોય તેને લોકો આ રીતે છેતરપિંડી કરીને વેચતા હતા। તો આ બાબતે કોણ કોણ ગ્રાહકો હતા અને આ જે સપ્લાયર જે ડુપ્લિકેટ બોટલો અને સ્ટીકરોનો કોણ છે તે બાબતની તપાસ હાલ શરૂમાં છે। સ્ટીકર બદલાવીને પાણી અને દારૂ મિક્સ કરીને વેચતા હતા। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।